नमस्कार विद्यार्थी मित्रों, आजना ऑनलाइन एजुकेशन में आपनु स्वागत छे। हवे आगळना विडियो में चेप्टर टू भाग एक नी अंदर आपणे हेड विभाग में मेटा टेग और बॉडी विभाग में बेकग्राउंड गुणधर्म विषे भण्या हता। आजनो आपणो पहेलो टॉपिक छे बेकग्राउंड में रंग। HTML दस्तावेज में लखाणनी पाछळ रंग मूकवा माटे बॉडी जोड़े बीजी कलर गुणधर्म वपराय छे। अपने वेब पेज में जे लख्यू छे तेनी पाछळ आपणे कोई रंग मूकवा मांगी छे तो तमारे बॉडी साथे बीजी कलर गुणधर्मनो उपयोग करवानो छे, जेनी किंमत तरीके रंगनू नाम अथवा रंगनो कोड आपवामां आवे छे। तो तमारे बीजी कलरनी किंमत तरीके तमे कोईपण कलरनू नाम अथवा कलरनो कोड आपी शको छो। हवे रंगोनो कोड छे ते 16 अंकी पद्धतिमां दर्शावामां आवे छे, एटले के टेलिविजन अने कम्प्यूटरना विडियोना स्क्रीन जेवा इलेक्ट्रॉनिक माध्यममां कोईपण रंग त्रण मूलभूत रंग तरीके होय छे, लाल, लीलो अने वादळी, जेने आपणे टूंकमां RGB तरीके ओळखीए छीए। तो कम्प्यूटरना रंगोने 16 अंकी पद्ધતિમાં ગોઠવવામાં આવે છે, તો તેના માટે તેને 6 અંકનો એક કોડ આપવામાં આવે છે, જેમાં પહેલા બે અંક છે તે લાલ રંગ છે, બીજા બે અંક હોય તે લીલા રંગના હોય છે અને ત્રીજા બે અંક હોય છે તે વાદળી રંગના હોય છે। તેવી રીતના 6 અંકનો એક કોડ બનાવવામાં આવે છે। તો આપણે બાજુમાં તે જોઈ શકીએ છીએ કે કલર માટે એક કોડ આપેલો છે। જો તમે કોડ નથી લખવા માંગતા તો તમે ડાયરેક્ટ કલરનું નામ લખી શકો છો। કેવી રીતના? તો કે બોડી સ્પેસ આપીને બીજી કલર ઇક્વલ કરીને ઇન્વર્ટેડ કોમામાં ડાયરેક્ટ કલરનું નામ લખો, અથવા બોડી બીજી કલર અને ઇન્વર્ટેડ કોમામાં તમે કલરનો કોડ લખી શકો છો। હવે એવું બને કે આપણે બેકગ્રાઉન્ડની અંદર ઇમેજ અને રંગ બંને સાથે આપવા માગીએ છીએ તો તેવા સંજોગોમાં શું થશે? જ્યાં સુધી બ્રાઉઝર આખી છબી એટલે કે આપણી ઇમેજ છે તે સંપૂર્ણ ન દેખાય ત્યાં સુધી જ માત્ર રંગ દર્શાવે છે। એટલે કે તમે ઇમેજ અને રંગ જો બંને સાથે આપ્યું હશે તો જ્યાં સુધી તમારી ઇમેજ આખી ડિસ્પ્લે ના થઈ જાય ત્યાં સુધી તમને રંગ દર્શાવવામાં આવશે। હવે આપણે બેકગ્રાઉન્ડની અંદર રંગ માટેનો એક પ્રોગ્રામ જોઈ લઈએ। તમારે બોડી સાથે બીજી કલર લખીને કલરનું નામ લખવાનું છે। આ પ્રોગ્રામને કમ્પ્યુટરની અંદર કેવી રીતના થાય તે આપણે જોઈ લઈએ। વેબ પેજના બેકગ્રાઉન્ડમાં કલર આપવા માટે બોડી ટેગની સાથે બીજી કલર ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે અને તેની કિંમત તરીકે આપણે કલરનું નામ આપવાનું છે। અહીં આપણે બીજી કલરની કિંમત તરીકે પિંક કલર આપેલો છે। તો આઉટપુટમાં આપણે જોઈ લઈએ, આપણે જોઈ શકીએ છીએ કે આપણા વેબ પેજનો કલર પિંક આવી ગયો છે। હવે તમે કલરની જગ્યાએ કલર કોડ પણ આપી શકો છો। આપણે કલર કોડ આપીને જોઈ લઈએ, અહીં મેં ગ્રીન કલરનો કોડ આપેલો છે। આપણે તેને સેવ કરીને આઉટપુટમાં જોઈ લઈએ, આઉટપુટમાં આપણે રિફ્રેશ આપશું, આપણે જોઈ શકીએ છીએ કે ઇનપુટમાં આપણે ગ્રીન કલરનો કોડ લખેલો હતો તો આપણા વેબ પેજનું બેકગ્રાઉન્ડ ગ્રીન કલરનું થઈ ગયું છે। યાદ રાખવાનું કે બીજી કલર તરીકે તમે બે વેલ્યુ આપી શકો છો, તમે કલરનું નામ પણ લખી શકો છો અને કલરનો કોડ પણ આપી શકો છો। આપણા બેકગ્રાઉન્ડમાં કલરનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે। વેબ પેજના પાછળ રંગ કેવી રીતના મુકાય તે પ્રોગ્રામ આપણે જોઈ લીધો, હવે લખાણનો રંગ કેવી રીતના મૂકી શકીએ તે જોઈએ। બોડી ટેગની સાથે ટેક્સ ગુણધર્મ દ્વારા લખાણના રંગને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ। જો આપણે લખાણને વેબ પેજની અંદર જે લખ્યું છે તેને રંગ આપવા માગીએ છીએ તો બોડી સાથે તમારે ટેક્સ ગુણધર્મનો ઉપયોગ કરીને કલરનું નામ અથવા કલરનો કોડ તમે લખી શકો છો। તેના પછીનો આપણો ટોપિક છે લિંકનો રંગ। હવે એક વેબ પેજ ઉપરથી બીજા વેબ પેજ ઉપર જવા માટે આપણે લિંક બનાવીએ છીએ, જેને આપણે હાઇપરલિંક કહીએ છીએ। તો તેનો તમારે રંગ બદલાવવો છે તો તેના માટે આપણે કેવી રીતના કરશું? તો પહેલું છે એક્ટિવ લિંક। વેબ પેજમાં જે લિંકની મુલાકાત લેવાની હોય છે તેવી લિંકને સક્રિય લિંક એટલે કે એક્ટિવ લિંક કહે છે, જેનો રંગ બદલવા એ લિંક ગુણધર્મ વપરાય છે। તમે જે વેબ પેજની મુલાકાત લેવા માગો છો, આપણે જે લિંક બનાવ્યું છે ને આપણે એની મુલાકાત લેવાના છીએ તેને આપણે એક્ટિવ લિંક કહીએ છીએ। તો
तो तेनो रंग बदलवा माटे तमारे ए लिंक लखवानो छे। बीजू छे विजिटेड लिंक। वेब पेज में जे लिंक नी मुलाकात लेवाई गयेल होय छे तेवी लिंक ने विजिटेड लिंक कहे छे, जेनो रंग बदलवा वी लिंक गुणधर्मोनो उपयोग थाय छे। तो तमारे बॉडी साथे वी लिंक लखीने इन्वर्टेड कोमामां तेनी किंमत आपवानी छे। हवे एवू पेज के जेनी आपणे मुलाकात लेवाना होय छे तो ए लिंक लखवानुं छे, અને જે પેજની આપણે મુલાકાત લઈ લીધી છે, આપણે જે પેજને ઓપન કરીને જોઈ લીધું છે, તો તેના માટે તમારે વી લિંક ગુણધર્મોનો ઉપયોગ કરવાનો છે। તો આવી રીતના તમે એક્ટિવ લિંક અને વિઝિટેડ લિંકનો આપણે કલર બદલી શકીએ છીએ। એક્ટિવ લિંક માટે અહીં મેં પિંક કલર લખેલો છે અને વિઝિટેડ લિંક માટે મેં બ્લુ કલર લખેલો છે। આપણે વેબસાઇટ સર્ચ કરતા હોઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ વેબ પેજ છે અથવા વેબસાઇટ છે तो ते ब्लू अथवा के वादळी रंगनी होय छे। ज्यारे आपणे एक वार एने ओपन करीने जोई लईए छीए पछी तेनो कलर चेन्ज थई जाय छे। तो आवी रीतना आपणे एक्टिव लिंक अने विजिटिंग लिंक ने कलर आपी शकीए छीए। नेक्स्ट आपणो टॉपिक छे आडी लीटी, होरिजोन्टल लाइन। वेब पेजना आपणे बे भाग बतावा मांगीए छीए अने वच्चे एक लाइन देखाड़वा मांगीए छीए, तो आपणे होरिजोन्टल लाइनो उपयोग करवानो छे। होरिजोन्टल लाइन माटे एचआर टेगनो उपयोग करवामां आवे छे। एचआर टेग पानाने समांतर आडी लीटी दोरे छे अने ते खाली टेग छे। हवे एचआर टेगने पूरो करवो फरजियात नथी अने एचआर टेगना कंटेन्ट तरीके काई पण लखवामां नथी आवतुं, तेथी ज तेने खाली टेग कहे छे। एचआरना गुणधर्ममां पेलुं छे साइज। लीटीनी जाडाई नक्की करवा माटे साइज गुणधर्मनो उपयोग थाय छे। तेनी किंमत तमे पिक्सलमां आपी शको छो। બીજો ગુણધર્મ છે વિથ। લીટીની લંબાઈ નક્કી કરવા માટે તેનો ઉપયોગ થાય છે। તેની કિંમત આપણે પિક્ઝલમાં પણ આપી શકીએ છીએ અને વિન્ડોના ટકામાં પણ આપી શકીએ છીએ। હવે વિન્ડોની એક્ચ્યુઅલ સાઇઝ 100% હોય છે। જો આપણે એચઆરની લંબાઈ નાની કરવા માગતા હોય તો પર્સન્ટેજ તરીકે તમારે 10 છે 20 છે તે લખીને પાછળ પર્સન્ટેજની સાઇન કરવાની રહેશે। ત્રીજો ગુણધર્મ છે કલર। લીટીનો રંગ નક્કી કરવા માટે કલર ગુણધર્મનો ઉપયોગ થાય છે। તેની કિંમત તરીકે તમે કલરનો કોડ અથવા કલરનું નામ આપી શકો છો। ચોથો ગુણધર્મ છે અલાઇન। લીટીને જમણી બાજુ, ડાબી બાજુ અને મધ્યમાં ગોઠવવા માટે અલાઇન ગુણધર્મનો ઉપયોગ થાય છે। અલાઇન ગુણધર્મની ઇફેક્ટ આપવા માટે પહેલાં આપણે લીટીની લંબાઈ છે તે 100% કરતાં નાની કરવી પડશે, તો જ આપણે આ ગુણધર્મની ઇફેક્ટ દેખાશે। અને તેના પછીનો ગુણધર્મ છે નો શેડ। છાયાંકિત લીટીને બદલે નક્કર સાદી લીટી દેખાડવા માગતા હોય તો આ ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે। હવે એચઆર ટેગનો ઉપયોગ કરીને આપણે કમ્પ્યુટરની અંદર એક પ્રેક્ટિકલ પ્રોગ્રામ કરીને જોઈ લઈએ। વેબ પેજની અંદર આડી લીટી એટલે કે હોરિઝોન્ટલ રો મૂકવા માટે આપણે એચઆર પ્રોગ્રામને જોઈ લઈએ। કે ભાઈ એચઆરની સાથે મેં સાઇઝ ગુણધર્મનો ઉપયોગ કર્યો છે। સાઇઝની વેલ્યુ તરીકે તમારે નંબરમાં કિંમત આપવાની છે। બીજો ગુણધર્મ છે કલર। કલરની કિંમત તરીકે આપણે કલરનું નામ આપવાનું છે। ત્રીજો ગુણધર્મ છે વિથ, જેમાં તમે એચઆરની જેટલી વિથ આપવા માગતા હોય તે આપવાની છે, તે પર્સન્ટેજમાં આપવાની છે। અને ચોથો ગુણધર્મ છે અલાઇન। આપણે એચઆરને લેફ્ટ રાઇટ કે સેન્ટર જે આપવા માગતા હોય તે અલાઇન તરીકે લખવાનું। અને તેના પછીનો એનો છેલ્લો ગુણધર્મ છે નો સેટ। હવે આપણે આ બધાનું આઉટપુટ જોઈ લઈએ। આઉટપુટમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં આપણે સાઇઝ 8 અને કલર ગ્રીન આપેલો છે ત્યાં એચઆરની લંબાઈ વધી ગઈ છે। જ્યાં આપણે વિથ 50% આપેલું છે ત્યાં આપણા વિન્ડોની 50% સાઇઝની એચઆર થઈ ગઈ છે અને આપણે અલાઇન તરીકે સેન્ટર આપેલું હતું એટલે તે સેન્ટરમાં આપેલું છે। અને છેલ્લે આપણે નો શેડ નામના ગુણધર્મનો ઉપયોગ કર્યો હતો, આપણે જોઈ શકીએ છીએ આપણી નક્કર સાદી લીટી આવી ગઈ છે। તો તમે આવી રીતના એચઆર દ્વારા આપણે વેબ પેજના બે ભાગ પાડી શકીએ છીએ આડી લીટી મૂકીને, તે આપણે અહીં જોઈ શકીએ છીએ। આપણો એચઆર પ્રોગ્રામ અહીં પૂરો થઈ ગયો છે। નેક્સ્ટ આપણો ટોપિક છે અક્ષરોનું સ્વરૂપાંકન, ફોર્મેટિંગ કેરેક્ટર। તેમાં પહેલાં આપણે ફોન્ટ ટેગ વિશે જોશું। અક્ષરોના ચોક્કસ જાતના મોરડ અને કદ ગોઠવવા ફોન્ટ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે। આપણે વેબ પેજમાં જે લખાણ લખ્યું છે તેને સાઇઝ,
कलर અને તે ફોન્ટની સ્ટાઇલ જો આપણે બદલાવી હોય તો તેના માટે ફોન્ટ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે। ફોન્ટના ગુણધર્મોમાં પહેલું છે સાઇઝ। અક્ષરોનું કદ નક્કી કરવા માટે સાઇઝ ગુણધર્મોનો ઉપયોગ થાય છે। તેની કિંમત આપણે નંબરમાં આપવાની રહેશે। બીજો ગુણધર્મ છે કલર। અક્ષરોનો રંગ નક્કી કરવા માટે કલર ગુણધર્મોનો ઉપયોગ થાય છે। તેની કિંમત આપણે કલરનું નામ અથવા કલરનો કોડ આપીને આપી શકીએ છીએ। ત્રીજો ગુણધર્મ છે ફેસ। અક્ષરોનો પ્રકાર નક્કી કરવા માટે ફેસ ગુણધર્મોનો ઉપયોગ થાય છે। આપણે અલગ અલગ પ્રકારની ફોન્ટ સ્ટાઇલ હોય છે, તેમાંથી આપણે જે પ્રકારની ફોન્ટ સ્ટાઇલ ઈચ્છતા હોય તે ફોન્ટનું નામ આપણે ફેસની કિંમત તરીકે આપવાનું રહેશે। હવે આખા દસ્તાવેજમાં એક સરખા ફોન્ટ રાખવા હોય તો તેના માટે બેઝ ફોન્ટ નામના ટેગનો ઉપયોગ કરવામાં આવે છે। બેઝ ફોન્ટને પૂરો કરવામાં નથી આવતો, તેથી તેને ખાલી ટેગ કહે છે। હવે બેઝ ફોન્ટની અંદર સાઇઝ, કલર અને ફેસ તરીકે આપણે જે કિંમત આપશું તે આખા દસ્તાવેજમાં એક સરખી થઈ જશે। ફોન્ટ ટેગના સાઇઝ, ફેસ અને કલર ગુણધર્મને લગતો આપણો આ પ્રેક્ટિકલ પ્રોગ્રામ છે। તેને આપણે કમ્પ્યુટરમાં જોઈએ તે પહેલાં આપણે બીજા ટેગ વિશે જોઈએ। ભૌતિક ઢબ માટેના ટેગ એટલે ફિઝિકલ સ્ટાઇલ ટેગ। હવે લખાણ માટે આપણે બોલ્ડ, ઇટાલી, અંડરલાઇન, સબ, સૂપ અને ટીટી જેવા ટેગ આપણે અગાઉના પ્રકરણમાં જોઈ ગયા હતા। જ્યારે આપણે લખાણને કેવા સ્વરૂપે રજૂ કરવું તે માટેની ઈચ્છિત ઢબ HTML કોડ સ્વરૂપે આપીશું તો બ્રાઉઝર આ સૂચનાઓને ચુસ્તપણે અનુસરશે અને લખાણને કયા પ્રમાણે રજૂ કરશે તો તેવા પ્રકારના ટેગને ફિઝિકલ ટેગ કહે છે, એટલે કે ભૌતિક ઢબ માટેના ટેગ, જેની અંદર બોલ્ડ, ઇટાલી, અંડરલાઇન વગેરે જેવા ટેગનો સમાવેશ થાય છે। હવે નેક્સ્ટ છે લખાણના સ્વરૂપાંકન માટે અન્ય રસ્તા પણ હોય છે। બ્રાઉઝરને ભૌતિક સૂચનાઓ આપવાને બદલે આપણે બ્રાઉઝરને માત્ર કહેવાનું જ હોય કે આપણે શું જોઈએ છીએ તે રીતની ટેગની સ્ટાઇલ હોય છે, તેને તાર્કિક સ્ટાઇલ કહે છે, એટલે કે લોજિકલ સ્ટાઇલ ટેગ। તેની અંદર પહેલો ટેગ છે DFN, લખાણને નિર્ધારિત ઢબે રજૂ કરવા માટે તેનો ઉપયોગ થાય છે। બીજો છે EM, કોઈ ચોક્કસ લખાણ પર ભાર મૂકવા માટે EM ટેગનો ઉપયોગ કરવામાં આવે છે। ત્રીજું છે CITE, પુસ્તકનું શીર્ષક, ચલચિત્ર વગેરે જેવા મહત્ત્વના લખાણને રજૂ કરવા માટે તેનો ઉપયોગ થાય છે। ચોથું છે CODE, કોડ, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કોડ દર્શાવવા માટે આ ચોક્કસ કદના ફોન્ટમાં દર્શાવવામાં આવશે। જે આપણે કોડમાં લખશું તેના માટે ફોન્ટની સાઇઝ છે તે ફિક્સ રહેશે। અને છેલ્લું છે સ્ટ્રોંગ, આ ટેગ લખાણને વધુ ભારપૂર્વક દર્શાવે છે। લખાણ વધુ ઘાટા અક્ષર સ્વરૂપે દર્શાવાય છે, આપણી જે નોર્મલ ફોન્ટની જે સ્ટાઇલ હશે બરાબર તેની અંદર આપણે થોડાક વધારે તે સ્ટાઇલને ઘાટા કરવા છે તો સ્ટ્રોંગ નામના ટેગનો ઉપયોગ કરવામાં આવશે। હવે આપણે ફોન્ટ ટેગના ત્રણેય ગુણધર્મોને લગતો એક પ્રેક્ટિકલ પ્રોગ્રામ જોઈ લઈએ। વેબ પેજની અંદર ફોન્ટને સાઇઝ, ફેસ અને કલર આપવા માટે આપણે પ્રોગ્રામ જોઈએ કે જેમાં ફોન્ટ છે તે આપણો ટેગ છે। સાઇઝ ગુણધર્મ તરીકે તમારે જેટલી ફોન્ટ સાઇઝ જોતી હોય તેની કિંમત નંબરમાં આપવાની છે। ફેસ ગુણધર્મની કિંમત તરીકે તમે જે પ્રકારની ફોન્ટ સ્ટાઇલ ઈચ્છતા હોય તે ફોન્ટનું નામ લખવાનું છે અને કલર ગુણધર્મની કિંમત તરીકે આપણે કલરનું નામ લખવાનું છે। અહીં મેં બીજી વાર સાઇઝ તરીકે 10 અને ફેસની અંદર LNG અરુણ ગુજરાતી ફોન્ટ સ્ટાઇલનું નામ લખેલું છે અને કલર તરીકે ગ્રીન વાપરેલું છે। હવે તમે આખું ફોન્ટની વાક્ય રચના પૂરી થાય પછી તમારે જે ફોન્ટમાં કન્ટેન્ટ છે તે લખવાનું છે અને પછી છેલ્લે ફોન્ટ ટેગ પૂરો કરવાનો છે। આપણે આનું આઉટપુટ જોઈ લઈએ। આઉટપુટમાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલી વાર મેં સાઇઝ 5, ફેસ એરિયલ અને કલર રેડ આપેલો હતો અને કન્ટેન્ટ તરીકે ફેસ લખેલું હતું, તો આપણી તે ઇફેક્ટ ત્યાં બતાવે છે। જ્યારે બીજી વાર મેં સાઇઝ તરીકે 10 અને ફેસ તરીકે ગુજરાતી ફોન્ટ સ્ટાઇલ LMG અરુણનો ઉપયોગ કર્યો હતો, કલર ગ્રીન લખ્યું હતું અને કન્ટેન્ટમાં મેં ગુજરાતી જ લખેલું છે, તો મારા આઉટપુટની અંદર પણ ગુજરાતી ફોન્ટ સ્ટાઇલ ફેસ તરીકે છે તો ગુજરાતીમાં લખાઈને આવી ગયું છે।
तो આવી રીતના તમે વેબ પેજના ફોન્ટને સાઇઝ કલર અને ફેક્સ ઇફેક્ટ આપી શકો છો। આપણો આ ફોન્ટનો કલરનો પ્રોગ્રામ અહીં પૂરો થઈ ગયો છે। નેક્સ્ટ આપણો ટોપિક છે ખાસ ચિહ્નો। HTML દસ્તાવેજમાં સીધે સીધા આપણે લેસ ધેન અને ગ્રેટર ધેન ચિહ્નનો ઉપયોગ નથી કરી શકતા, કેમ કે તેને આપણે ટેગ લખવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ। હવે સંજ્ઞાને બદલે આપણે જે તે ચિહ્ન માટેની આસ્કી કિંમત પણ આપી શકીએ છીએ। તો આપણે એક એનું ઉદાહરણ જોઈ લઈએ। અહીં પી અલાઇન સેન્ટર કરીને પી ટેગને પૂરો કર્યો છે અને કન્ટેન્ટની અંદર એન્ડ એલટી બેઝિક ઇન્ફોર્મેશન એન્ડ જીટી, એલટી એટલે લેસ ધેન અને જીટી એટલે ગ્રેટર ધેન। તો આનું આઉટપુટ કેવી રીતના આવશે? જ્યાં આપણે એન્ડ એલટી લખ્યું છે ત્યાં લેસ ધેનની નિશાની થઈ જશે અને જ્યાં એન્ડ જીટી લખ્યું છે ત્યાં ગ્રેટર ધેનની નિશાની થઈ જશે। તો તમે આવી રીતના આમાંથી કોઈ પણ નિશાનીનો ઉપયોગ કરવા માગો છો, તમે વેબ પેજમાં તે નિશાનીને દેખાડવા માગો છો, તો આપણે તેની સાંકેતિક સંજ્ઞા અથવા તો તેની આસ્કી કિંમત આપીને તેને દર્શાવી શકીએ છીએ। અહીં ચેપ્ટર 2ના સ્વાધ્યાયના MCQના સાચા જવાબ નીચે અંડરલાઇન કરેલી છે। હવે આજનો આપણો આ લેક્ચર અહીં પૂરો થાય છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 3 વિશે ભણીશું। તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો। ટેક કેર। જય ભારત, જય ગુજરાત।